आ शब्दों समझदार माटे काफी छे, कारण के गुजरात ना राजकारण मा जे रीते वातावरण बनी रही छे, जे माहौल उभो थई रह्यो छे, तेने जोता एवुं लागी रह्युं छे के सत्ताधारी पक्षनुं एक ज समाज पर ध्यान केन्द्रित छे। आपणे वात पाटीदार समाजनी करी रह्या छीए, कारण के 2022 पहला पाटीदार समाजनी हाल खूब चर्चा चाली रही छे, के पछी मुख्यमंत्री पद ने लईने होय के पाटीदारो पर ना केस ने लईने। जो के आ चर्चाओ वच्चे कांग्रेस नेता परेश धानाणी ना एक निवेदने राजकारण मा गरमावो लावी दीधो छे। अमदावाद मा सोला मा उमियाधाम शिलान्यास महोत्सव मा समाजना अग्रणीओ अने लोकोने संबोधता धानाणीए कह्युं हतुं के पटलाई तो आपना लोहीमां छे, परंतु पटलाई मा आपनुं पूरुं न थई जाय तेनुं ध्यान राखजो। परेश धानाणी नुं आ निवेदन पाटीदारों माटे केम महत्वनुं छे तो जरा आ मुद्दा समजी लो। सौथी पहला तो खोडलधाम मां लेउवा अने कड़वा पाटीदारों एक मंच नी नीचे भेगा थया। समाज मां सारा कार्यो माटे भेगुं थवुं सारी वात छे, परंतु आज मंच परथी ज नरेश पटेले पाटीदार मुख्यमंत्री होवो जोईए ते प्रकारनी मांग करी हती, साथे ज गुजरातमां त्रीजा पक्षने स्थान मळशे तेवुं निवेदन आप्युं हतुं। आ निवेदननुं रिएक्शन मात्र 3 મહિનામાં દેખાયું। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું અને ગુજરાતનું નેતૃત્વ ભૂપેન્દ્ર પટેલને સોંપાયું। ત્યારબાદ પણ પાટીદાર નેતાઓના અનેક નિવેદનો આવ્યા, જેમાં નરેશ પટેલે પ્યુનથી લઈને આઈએસ આઈપીએસ અને વિધાનસભા સુધી પાટીદારો હોવા જોઈએ તેવા નિવેદનો આપ્યા હતા। પાટીદારો પરના કેસ પાછા ખેંચવાની માંગ કરી હતી, અને બસ આ માંગના થોડા સમયમાં ભાજપે પાટીદારો પરના કેસ પરત ખેંચવાની વાત કરી। સી આર પાટીલ ખોડલધામ પહોંચ્યા અને નરેશ પટેલ સાથે બંધ બારણે મુલાકાત કરી। થોડા સમયમાં જ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલની મુલાકાત લીધી, તો તેનું રિએક્શન નરેશ પટેલની મુખ્યમંત્રી સાથે મુલાકાત અને સમાજના લોકો કહેશે તો રાજનીતિમાં જોડાય છે તેવી જાહેરાત કરી। સમાજનો મુખ્યમંત્રી ન હોઈ શકે, 100% અમે ઈચ્છીએ પાટીદાર મુખ્યમંત્રી હોય। વહેલી તકે આ કેસો પતે, અને દરેક કેસોમાં જે સરકારે વચન આપેલું છે કે આ કેસો અમે પરત પાછા ખેંચશું, તો એની ફરીથી રજૂઆત કરવા જઈએ અને તુરંત આનો નિવાડો આવે એવી અમે કોશિશ ચાલુ કરીશું। એમ કહું છું કે પાટીદારનો ક્લાર્કથી કલેક્ટર હોવો જોઈએ, અને સાથે સાથે રાજકારણમાં સરપંચથી સાંસદ પણ પાટીદાર હોવો જોઈએ। ગુજરાતમાં પાટીદાર સમાજની વોટ બેંક 15% છે, જ્યારે ઓબીસી સમાજની વોટ બેંક 51% આસપાસ છે। તેવામાં તમામ પ્રકારના નિવેદનો અને તેના રિએક્શનો પરથી ગુજરાતના સૌથી મોટા સમાજમાં અંદરોઅંદર ગણગણાટ શરૂ થયો છે। પાટીદાર પ્રભુત્વની વાતો લોકોને ખૂંચવા લાગી છે। પાટીદારોના કેસ પાછા ખેંચાય તો અન્ય સમાજના કેસ કેમ નહીં, તેવી ચર્ચાઓ શરૂ થઈ છે। એટલે કે પાટીદારોની વધુ પડતી ચર્ચા અન્ય સમાજના લોકોને ભેદભાવની પ્રતિતિ કરાવી રહી છે। ત્યારે પરેશ ધાનાણીએ આ જ બધા મુદ્દાઓ પર સમાજના મોટા નેતાઓનું ધ્યાન દોર્યું છે અને પટલાઈ છોડી સરદાર બનવા કહ્યું છે। જોકે તેમની આ ટકોરની અસર પાટીદાર નેતાઓ અને પાટીદાર અગ્રણીઓ પર કેટલી અસરકારક સાબિત થાય છે તે તો આવનારો સમય જ બતાવશે। દીક્ષિત ઠકરા, જીટીવી ન્યૂઝ, અમદાવાદ।